નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો આપ સૌનું દરેકનું હાર્દિક સ્વાગત છે ધોરણ બાર ખાનગી રિપીટર અને એક્સનલનું પરિણામ જાહેર કરવામાં આવે છે અત્યારના સૌથી મોટા વિદ્યાર્થી મિત્રો સમાચાર આપણને મળી રહ્યા છે કે તમારો રિઝલ્ટ છે તે જાહેર કરવામાં આવે છે તે ઉપરાંત ધોરણ દસનું ક્યારે થશે તે પણ આ વિડીયોમાં જણાવી દઈશ તો પ્લીઝ વિડીયોને એન્ડ સુધી જોશો અને તમારા મિત્રો સુધી વસે શેર કરી ચેનલને સબ્સ્ક્રાઇબ પણ કરી લેશો વિદ્યાર્થી મિત્રો જે અખબાર યાદી બહાર પાડવામાં આવી છે કે જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે ગાંધીનગરથી આ અખબાર યાદી આવેલી છે તો તેની અંદર શું જણાવે છે તો કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર જે માધ્યમિક શિક્ષણ બોર્ડ છે તે મા જે ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર જે પરીક્ષા ધોરણ બારની અંદર લેવાઈ હતી તેની અંદર સામાન્ય પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉબુ પ્રવાહ છે તે સંસ્કૃત માધ્યમના જે ગુજરાત જુલાઈ બે હજાર એકવીસની અંદર જે આપણે પરીક્ષાના પુનરાવર્તિત વિદ્યાર્થી હતા જેમ કે તમે રિપીટરો ખાનગી અને પૃથ્વી વિદ્યાર્થીઓને પરિણામ છે તે જાહેર કરવામાં આવ્યું છે જે તમે ક્યાં જોઈ શકશો કે જે બોર્ડની વેબસાઇટ છે જીએસીબી ડોટ ઓ આર જી તેના ઉપર તમે જઈને જોઈ શકશો તારીખ ત્રેવીસ આઠ બે હજાર એકવીસના રોજ સવારે આઠ કલાકે પરિણામ જાહેર કરવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો ત્રેવીસ તારીખના રોજ સવારે આઠ વાગે આ પરિણામ છે તે જાહેર કરી દેવામાં આવશે અને બોર્ડની વેબસાઇટ પર તમે જોઈ શકશો તો વિદ્યાર્થી મિત્રો જે આવનારી જે પણ માહિતી હોય તો આપણી ચેનલ ઉપર મળી રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેશો તે ઉપરાંત કહેવામાં આવે છે કે તમે કેવી રીતે જોઈ શકશો પરિણામ તો તમારે જે બેઠક નંબર જે સીટ નંબર કહેવાય છે તેના આધારે છે તે તમે જોઈ શકશો જે તમને આપવામાં આવેલો છે પરિણામ બાદના ગુણખપત્ર જે મિત્રો ગુણપત્ર હોય છે તે શાળા જેમ મોકલવાની જાણ બોર્ડ દ્વારા અલગથી કરવામાં આવશે એટલે કે જે ઓરિજિનલ જે મિત્રો જે તમારો ગુણપત્રક છે તે શાળામાં જ્યારે આવશે ત્યારે તમને જાણ કરી દેવામાં આવશે તેના માટે જે નવી અખબાર યાદી બહાર પાડશે તો વિદ્યાર્થીઓ મિત્રો આજનો આ અખબાર યાદી હતી તે બાવીસ સાઠ અને આવતી તારીખે તમારું રિઝલ્ટ છે તે જાહેર થઈ જશે તો મિત્રો જેવું રિઝલ્ટ જાહેર થાય તો પ્લીઝ તમને જાણ કરશું કે તમારા કેટલા ટકા આવ્યા જે અને વધુ માહિતી હવે આગળના વિડીયોમાં મેળવી લઈશું અને ધોરણ દસનું પણ રિઝલ્ટ છે તે જલ્દીથી જલ્દી જાહેર થઈ જશે